चेप्टर 13 न्यूक्लियस एनी बीजी मेथड रेडियो एक्टिविटी। हवे मेथडना दाखला सोल्व करवा माटे जे वस्तुनी जरूर पड़शे नोंधना स्वरूपमां मैं तमने आगळ करावी, छतां पण आ बाजूमां सूत्रो लखीने राख्या छे नोंधना। हा विडियोमां उदाहरण 13.4 आनुं सोल्यूशन करशुं। सेम एना जेवा बे दाखला आपणी टेक्स्टबुकमां आपेला छे, स्वाधीनो 13.9 क्रमनो दाखलो अने 13.10 क्रमनो दाखलो। आ बे तमारे जाते सोल्व करवाना छे। 13.4 उदाहरण सोल्व करावुं छे। जो रकम शूँ आपेली छे, आल्फा सय पामता 92 युरेनियम 238 एनो अर्ध आयु 4.5×10⁻⁹ वर्ष छे। बराबर, रेडियो एक्टिव तत्व आप्युं छे युरेनियम અને આલ્ફાનું ઉત્સર્જન કરે છે, બીજા કોઈ ઉત્સર્જન નથી, આલ્ફા સય આપ્યો છે। બરાબર, એટલે આલ્ફા સય પામતા 92 યુરેનિયમ 238નો અર્ધાયુ 4.5×10⁹ વર્ષ છે। પછી કીધું તમને કે 92 યુરેનિયમ 238ના 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી કેટલી હશે। બરાબર, 1 ગ્રામ યુરેનિયમ તમારી આગળ હોય તો એની એક્ટિવિટી અથવા એનો વિભંજનનો દર અથવા તો એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા આ કેટલી હશે। તો જો એમાં કેટલી વસ્તુ તમને આપી છે, પહેલાં ડેટા લખી નાખ, વિચાર્યું પછી કે કઈ રીતના મળશે એક્ટિવિટી। એક તો એનો અર્ધાયુ તમને આપી દીધો છે, બરાબર, ટો વન આપ કેટલો આપ્યો છે, 4.5×10⁹ અને વર્ષ। તત્વ કયું આપ્યું છે, 92 યુરેનિયમ 238 તત્વ લખી નાખું છું। તેના 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી મેળવવાની છે, એટલે એક્ટિવિટી એટલે આપણે આ કેપિટલ આર વડે દર્શાવતો, પણ કેટલા ગ્રામની, 1 ગ્રામની। બરાબર, 1 ગ્રામની। હવે પહેલાં અહીંયા સમજી લેજો, લખજો પછી, બરાબર, લખવાનો સમય આપીશ। બરાબર, આટલી વસ્તુ, હવે રકમની અંદર કાંઈ બાકી રહેતું નથી। એક તો તત્વ આપ્યું છે 92 યુરેનિયમ 238, તત્વ મેં લખી નાખ્યું છે, એનો અર્ધાયુ આપ્યો છે, અર્ધાયુ લખાઈ ગયો છે। તો 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી એટલે આર મેળવવાનું છે, પણ 1 ગ્રામની। હવે એક્ટિવિટી તમારે મેળવવી હોય તો બાજુમાં મેં જે નોંધ કરાવી તેના સૂત્રો બાજુમાં છે। એક્ટિવિટી એક પહેલાં સૂત્રમાં આવે છે અને એક આ બીજા સૂત્રમાં આવે છે। બે સૂત્ર એક્ટિવિટીના છે, એક આર બરાબર −λn અને બીજું છે આર બરાબર R0e−λt। બરાબર, બીજે ક્યાંય આમાં એક્ટિવિટી આવતી નથી, એટલે મારે આ એક્ટિવિટી મેળવવાની છે 1 ગ્રામ નમૂનાની, તો આ બેમાંથી ગમી એક સૂત્રની મદદથી થવું જોઈએ। હવે પહેલા સૂત્રનો ઉપયોગ કરું ને, તો પહેલા સૂત્રમાંથી એક્ટિવિટી મેળવવા જાઉં, બરાબર, તો એનની કિંમત મારી પાસે નથી, લેમડા તો છે, તો વનાફ આપેલું છે અહીં મૂકી દો એટલે લેમડા તો મને મળી જાય, બરાબર છે। તો પહેલા સૂત્રમાં એન મારી પાસે નથી, અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાની મારે જરૂર પડે, એ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા મારી પાસે પહેલાં સૂત્રમાં નથી। તો બીજું સૂત્ર વિચારીએ, હવે એમાંથી એક્ટિવિટી મેળવવા જાવ આર, તો એક તો શરૂઆતની એક્ટિવિટી છે એ મારી પાસે નથી, બીજી વસ્તુ કે આ સમય છે એ સમય મારી પાસે નથી, હા લેમડા છે, તો પહેલાં સૂત્રમાં એન નથી અને બીજા સૂત્રમાં આર ઝીરો અને ટી મારી પાસે નથી, એટલે એનો મતલબ એમ કે બે સમીકરણની અંદર કાંઈક ને કાંઈક ખૂટે છે। હવે જો તમને એન મેળવતા આવડે, બરાબર, આમાં એક જ કિંમત ઘટે છે, આમાં બે કિંમત ઘટે છે, જો તમને એન મેળવતા આવડે તો આ પહેલાં સૂત્રની મદદથી એક્ટિવિટી મળશે, અને જો તમને આર ઝીરો શરૂઆતની એક્ટિવિટી અને સમય મેળવતા આવડે તો આ બીજા સૂત્રની મદદથી તમને એક્ટિવિટી મળશે। હવે તમારે વિચારવાનું છે કે આમાંથી હું મળી શકે એમ છે, આપણને એન મળશે કે આર ઝીરો ને ટી મળી શકશે, તો આમાંથી એન મને મળી જાય કઈ રીતના એ જોવું। મેં ઘણી જગ્યાએ ઉપયોગ કર્યો છે આ પરમાણુ ભાર 238, પરમાણુ ભાર એટલે હોય શેમાં, તો કે ગ્રામ પ્રતિ મોલ છે, પરમાણુ ભાર 238 ગ્રામ પ્રતિ મોલ, એટલે આનો મતલબ એવો થયો કે 238 ગ્રામ તમારી આગળ યુરેનિયમ હોય તો 1 મોલ તત્વ હોય, 1 મોલ તત્વ એટલે કેટલા પરમાણુ, 6.023×10³ પરમાણુ, તો મારે કેટલા ગ્રામની એક્ટિવિટી મેળવીશ, 1 ગ્રામની, તો 1 ગ્રામમાં કેટલા પરમાણુ, 1 ગ્રામ યુરેનિયમ તમને રકમમાં આપેલું છે એમાં કેટલા પરમાણુ, તો જો જે પરમાણુની સંખ્યા મળી જાય તમને, તો પરમાણુની સંખ્યા મળી જાય તો આ સૂત્રની મદદ તમને શું મળી જાય, એક્ટિવિટી પણ મળી જાય।
જો અહીં ગણતરી કરું છું, પહેલાં તમારે એન મેળવવો પડે, યાદ રાખજો. હવે તો પહેલાં એન મેળવી લો, તો આવું લખી શકું. કે જી તત્વ તમને આપ્યું છે 92 યુરેનિયમ 238, એનો પરમાણુ ભાર તમારી આગળ છે કેટલો થાય? તો કે 238 ગ્રામ પ્રતિ મોલ છે. એટલે એનો મતલબ શું થયો કે 238 ગ્રામ તમારી પાસે યુરેનિયમ હોય, યુરેનિયમમાં કયું આપ્યું છે 92 યુરેનિયમ 238, બરાબર આટલા ગ્રામ યુરેનિયમ હોય તો એ પરમાણુ કેટલા થાય? તો કે 6.023 × 10³ પરમાણુ થાય. બરાબર આટલા પરમાણુ. તો મારે તો કેટલા ગ્રામનું, કેટલા ગ્રામની એક્ટિવિટી જોઈશ? 1 ગ્રામ યુરેનિયમ માટે ગણતરી કરવાની છે, તો એમાં મારે પરમાણુની સંખ્યા જોઈશ. તો 1 ગ્રામ 92 યુરેનિયમ 238 હોય તો એ કેટલા પરમાણુ થાય? તો એ પરમાણુની સંખ્યા થાય 1 × 6.023 × 10³ અને છેદમાં કેટલું આવશે? 238. હાલોનું સાદુરૂપ આપો અને કયો કેટલું આવે છે? 6.023 × 238 કેટલું આવે છે? 0.025. હાલો 0.025 અને 10³ બરાબર આપણું 1 ગ્રામ યુરેનિયમ હશે. 1 ગ્રામ યુરેનિયમ હોય ને તો એની અંદર આટલા પરમાણુ હોય. મળી ગઈ પરમાણુની સંખ્યા? અવિભંજિત પરમાણુની સંખ્યા જ છે. હવે શું મેળવી લેવું આપણે? હવે ટૂંકમાં એક્ટિવિટી મેળવી લઈ, બરાબર તત્વની એક્ટિવિટી. ક્યાં સૂત્રનો ઉપયોગ કરશો? આર બરાબર લેમડા એન, કાઉન્સમાં લખી નાખું છું, ઋણ નિશાની હું ક્યાંય ધ્યાનમાં લેવાનો નથી. એટલે કાઉન્સમાં લખી નાખું છું ઋણ નિશાની અવગણતા. શેના માટે હતી ઋણ નિશાની આપણા પાસે? કે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા સમય સાથે ઘટતી જતી હતી, એની ઋણ નિશાની આપણે સૂત્રમાં લીધી હતી. બરાબર આપણે દાખલામાં ક્યાંય ઋણ નિશાની ધ્યાનમાં નહીં લઈ, અને ન લ્યો તો કાઉન્સમાં લખી નાખજો કે અવગણી નાખીશ આપણે. હાલો આર લેમડા એટલે કેટલું થાય? 0.693 અને છેદમાં કેટલું આવશે? 21 આ, અને એન તો આપણે મેળવો જ છે. તો હવે આર બરાબર આવશે 0.693 અંશમાં, પછી એનની કિંમત તમે મેળવી 0.025 × 10³ અને છેદમાં 21 આ. 21 આ એટલે છે મારી પાસે 4.5 × 10⁻⁹ વર્ષની અંદર છે. વર્ષમાં યોગ્ય નથી, આ વર્ષમાં રાખો ને તો એકમ આવું આવશે, વિભંજન પ્રતિ યર. મારે વિભંજન પ્રતિ સેકન્ડ એકમ જો સેકન્ડમાં ફેરવવું છે, તો વર્ષને સેકન્ડમાં ફેરવવા માટે 365 કરો એટલે શેમાં ફરી ગયું? આ દિવસમાં આવી ગયું. 24 કરો એટલે શેમાં આવી ગયું? કલાકમાં આવી ગયું. અને 3600 કરો એટલે શેમાં આવી ગયું? સેકન્ડમાં આવી ગયું. બરાબર. હવે આ કિંમતનું તમારે સાદુરૂપ આપશો તમે, એટલે 1.23 × 10⁴ વિભંજન પ્રતિ સેકન્ડ આવો એનો જવાબ આવશે. અને વિભંજન પ્રતિ સેકન્ડ એકમ ન લખવો હોય તો એને શું કહેવામાં આવે? બેક વેરલ પણ કહેવામાં આવે. આ તમારો દાખલાનો જવાબ. બરાબર 13.4 દાખલો.